ગુજરાતના ઉદ્યોગ અને વેપાર જગતના સર્વે મહાનુભાવો, એક સૂચન કરવાનું મને મન થાય છે, ત્યાંથી શરૂઆત કરું. ચેમ્બરે પણ મુશાયરો રાખવો જોઈએ. કારણ કે બધા શેર શાયરી કવિતા, પણ મિત્રો આનંદ એ વાતનો છે કે વેપારી શેર શાયરી કવિતા કરે તો તે રાજ્ય સુખી છે. અને આમાં સાહેબ મિત્રો આજકાલ ગુજરાતમાં કવિઓ પણ નીકળતા જ ભરે છે. એટલે સુખની અનુભૂતિ મતલબ ગુજરાત ચેમ્બરનું ગુજરાતના જાહેર જીવનમાં ખૂબ અજકેરું સ્થાન રહ્યું છે. અને અજકેરું સ્થાન કોઈ વ્યવસ્થાને કારણે નથી, એની કોઈ લડવાની મોટી શક્તિ છે, દબાણ પેદા કરવાની શક્તિ છે એના કારણે નથી. પાંચ દાયકા સુધી એક ઉજ્જવળ પરંપરા એને ઉભી કરી છે અને આ પરંપરા એની શક્તિ છે. જેમને જ્યારે જે સમયે જે કંઈ કરવાનો અવસર મળ્યો એ બધાએ જ આ ઉમદા પરંપરામાં કંઈક ને કંઈ ઉમેરો કર્યો છે. અને મને વિશ્વાસ છે કે રૂપેશભાઈના નેતૃત્વમાં ચેમ્બર દ્વારા આ ઉજ્જવળ પરંપરાઓ વધુ ઉજ્જવળ બનશે. સર્વવ્યાપી બનશે, સર્વસ્વીકૃત બનશે. અને આજની પળે એમના નેતૃત્વને, એમની સારી ટીમને, એમના સહયોગને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે મારો અહીંયા જે પરિચય અપાણો છે, મારી જાત જાતની વાતો આવી છે બધી, એમાં એક બાબત નોંધપાત્ર હતી, તલવારની. હકીકતે તો ઘા મારે જીલવાળા થાય છે. બિરેનભાઈ મને કહેતા હતા કે સાહેબ બહુ દિવસે આવ્યા છો, મન મૂકીને બોલજો. મેં એમને પૂછ્યું શું બોલવું, એમણે કહ્યું કે ભાઈ એ તો તમે નક્કી કરો. સૌથી પહેલા શરૂ કરું, રૂપેશભાઈએ જે બે ત્રણ બાબતો કહી છે હું એને આવકારું છું. ટેક્સેશન બાબતમાં સરળીકરણ થાય, વેટના માધ્યમથી શરૂઆત તો થઈ છે, વેટના કારણે એની શરૂઆત થઈ છે. અને હું પણ એવા માનતો છું કે એક જો વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તો કદાચ કોઈ પણ પ્રકારની આંટીઘૂંટી વગર પણ બધું ચાલે. અને આપણે બધા જ વિશ્વાસના વાતાવરણને બળ આપીએ તો નિયમો અને વ્યવસ્થાઓ આપોઆપ ફિટ થતી જતી હોય છે, આપોઆપ ફિટ થતી જતી હોય છે. અને ચેમ્બરનું આપણું નેતૃત્વ છે, મને ભરોસો છે કે એ વાતાવરણ બનાવવામાં પૂરક બનશે, પોષક બનશે.
અને કોન્ક્રીટ સૂચનો હશે. કારણ હું એવા મતમાં નથી કે બધી સરકારને સમજણ પડે છે, એવો મારો ભ્રમ નથી. દરેક વ્યક્તિને સમજણ પડે છે, દરેક પાસે કંઈક ને કંઈક સારા સૂચનો હોય છે અને આ રાજ્ય બધાએ ચલાવવાનું જ બાકી. એવું તો છે નહીં કે તમે મને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, લો મોદી સાહેબ હવે બધું સંભાળજો, એવું નથી. પાછું આવું છે જ નહીં. ખોટું થાય તો ગાળો ખાઈ જવા દે મારી, ત્યાં સુધી મારી જવા, બાકી સારું થાય તો તમારું. એ ભાવથી કામ કરવાનું છે. અને એટલે જ હું કહું છું કે એક સામાન્ય માનવી પાસે પણ ઘણા સૂચનો હશે. હું તો અપેક્ષા કરું ચેમ્બરના મિત્રો અવારનવાર હવે વિચાર વિમર્શ કરે અને આવી ચીજો બહાર લાવે અને એમાંથી જે આવે એ સરકાર સાથે બેસે અને એક ઇન્સ્ટિટ્યુશનલ એરેન્જમેન્ટ કરે. રૂપેશભાઈ ભણેલા ગણેલા વ્યક્તિ છે, ચેમ્બરમાં ભણેલા ગણેલા વ્યક્તિ હોવું એ પણ મોટી બાબત છે. અહીંયા હું 2 ડઝન લોકોને ઓળખું છું કે જવાબદારી લઈ શકે એવા જો લેતા નથી. બધાને થાય કોઈ પહેલા હું મારો ધંધો રોજગાર આવે, હું ક્યાં ચેમ્બર માટે ટાઈમ આપ્યો. તો રૂપેશભાઈ ટાઈમ આપ્યો જ ભાઈ, નાની બાબત નથી. અને રૂપેશભાઈ જો આની એક ઇન્સ્ટિટ્યુશનલ એરેન્જમેન્ટ ગોઠવાઈ જાય તો હું જરૂર સરકારમાં વ્યવસ્થા માટે કરી દીધે રેગ્યુલર તમારા ઇન્ટરેક્શન માટે કોઈ ફોરમ હોય, જેના કારણે અને પછી તમને કોઈ બી મુખ્યમંત્રીની જરૂર નહીં પડે. તમે જોજો નહીં ભાષા માટે બોલાવજો, આવી જઈ. બીજી વાત અમે કરી શિક્ષણ. એ વાત નિશ્ચિત છે મિત્રો કે શિક્ષણની બાબતમાં આમૂલ ચૂલ વિચાર કરવાની આવશ્યકતા ઉભી થઈ. અને કોણ જાણે કેમ વચગાળાના લગભગ 3 દશક એવા ગયા કે જેમાં આ તરફ કોઈ કેમ શું થયું છે હું એનો એનાલિસિસ પણ કરી શકતો નથી. આમ એનાલિસિસ કરવા જાઉં તો કાલ છાપાંક તો અપ્રૂવ બનશે, મોદી ભૂતકાળની સરકારની ટીકા કરી. પણ ઉદાહરણ કહું, દાખલા તરીકે જે રાજ્યમાં 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો હોય અને એ રાજ્યમાં મરીન એન્જિનિયરિંગ કોલેજ હોવી જોઈએ વાત જો ન ઉભી થઈ હોય તો પ્રશ્ન ઉઠે કે કેવી રીતે વિકાસ થયો. અને આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે કે આપણા વડીલોએ અને એમાં રાજ્ય સરકારનો રોલ નહોતો, ફાર્મસી કોલેજનો પ્રારંભ કર્યો 5 દાયકા પહેલા. અને એ કોલેજની તાકાત જુઓ કે જેણે સમગ્ર દેશના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનો 45% કંટ્રોલ આ ગુજરાતની ધરતીનો છે. અને બાકી જે છે એ ગુજરાતીઓ તો છે જ પાછા, ગુજરાત બહાર પણ આ ઉદ્યોગમાં જઈ છે, મોટા ભાગના ગુજરાતીઓ છે. એક કોલેજનું પરિણામ અને આ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એક વિઝન સાથે ઇન્સ્ટિટ્યુશન્સનું નિર્માણ એ આવશ્યક થઈ છે. અને આમાં તો જેટલું કરીએ એટલું ઓછું મિત્રો, ગોળ નાખો એટલું ગળું થાય એવું છે આ. અને તેથી આ રાજ્ય સરકારે એ દિશામાં એક પ્રયાસ આપ્યો છે.